મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. હું છું વિપુલ પોસાતર. સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. ટાઈમ થયો છે આજની મુખ્ય હેડલાઇન્સ જોવાનો. ચાલો એક નજર કરી લઈએ આજની મેઇન હેડલાઇન્સ પર. ગુજરાત રાજ્યમાં મકર સંક્રાંતિ નિમિત્તે રાજ્યભરમાં યોજાઈ રહેલા પતંગ ઉત્સવના પગલે રાજ્યભરમાં ગળા કપાવવાના 60થી પણ વધારે કેસો સામે આવ્યા છે, જેમાં દોરીના કારણે 2 બાળકો સહિત 6 લોકોના મોત થયા. રાજ્યમાં સૌથી વધુ અકસ્માતના કેસ છે તે અમદાવાદમાંથી નોંધાયા છે, જેની સંખ્યા 55 છે. પ્રધાનમંત્રી મોદીની મુદ્રા યોજનાથી બેંકો પરનું એનપીએનું ભારણ છે તે વધી રહ્યું હોવાનો આરબીઆઈનો દાવો. આ યોજના હેઠળ અપાયેલી લોનમાંથી 11,000 કરોડ રૂપિયા બેંક લોનમાં ફેરવાયા. ઉત્તરપ્રદેશની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ કરી સત્તાવાર ઘોષણા. તે કૃષ્ણ પટેલની આગેવાની વાળા અપના દિલ નામની પાર્ટી સાથે ગઠબંધન કરી અને યુપીની ચૂંટણીમાં 80 બેઠકો પર ચૂંટણી જંગ ખેલશે. જેએનયુમાં 2016માં દેશ વિરોધી નારા લગાવવાના મુદ્દે પોલીસે 1200 જેટલા પાનાની ચાર્જશીટ છે તે દાખલ કરી છે. આ ચાર્જશીટમાં આતંકી અફઝલની યાદમાં યોજાયેલ કાર્યક્રમમાં દેશ વિરોધી નારા લગાવવાનો આરોપ છે, જેમાં પોલીસે કનૈયા ખાલિદ સહિત 10 જેટલા લોકોને આરોપી ઠેરાવ્યા. ભારતમાં કેન્દ્ર સરકારે આર્થિક રીતે નબળા બિન અનામત વર્ગ માટે 10% અનામતની જાહેરાત કરતા તેનો ગુજરાતમાં તારીખ 14 જાન્યુઆરીને મકર સંક્રાંતિથી અમલ કરવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે. આ સાથે 10% અનામતનો લાભ આપનાર ગુજરાત છે તે પ્રથમ રાજ્ય બન્યું. ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા માર્ચ 2019ની પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે પરીક્ષા ખંડમાં જો વિદ્યાર્થી મોબાઈલ અથવા અન્ય વિજાણુ ઉપકરણ સાથે પકડાશે તો ડાયરેક્ટ પોલીસ કેસ કરવાનો નિર્ણય છે તે ગુજરાત એજ્યુકેશન બોર્ડ દ્વારા લેવામાં આવ્યો. ગઈકાલે યોજાયેલી ગુરુ ગોવિંદસિંહજીની જન્મ જયંતિ નિમિત્તે નરેન્દ્ર મોદીએ 350 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો અને ઉજવણી પ્રસંગે મોદીએ કહ્યું, શીખ વિરોધી રમખાણોના દોષિતોને છોડવામાં નહીં આવે. તો બસ મિત્રો, આજના સમાચારમાં લઈ વિરામ. મળીએ આવતીકાલે. જો તમે મારી ચેનલમાં નવા હોવ, મહેમાન હોવ, તો મારી ચેનલને સબસ્ક્રાઇબ પ્લસ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ અ ગુડ ડે.